નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? હું જયનિશા અને સ્વાગત છે તમારી પોતાની યુટ્યુબ ચેનલ જયનિશામાં. આજે આપણે ધોરણ 8માં લેવાતી જ્ઞાન સાધના પરીક્ષા જેની અંદર હિન્દી વિભાગના કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે તેની ચર્ચા આજે આપણે આ વિડીયોમાં કરવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો અગાઉ પણ આપણે જ્ઞાન સાધનામાં આવેલ દરેક વિભાગ જેમ કે અંગ્રેજી, ગણિત, તાર્કિક, વિજ્ઞાન, તો તે દરેકના વિડીયો તમે મારી યુટ્યુબ ચેનલમાં જઈને ક્લિક કરશો અને પછી તેની પ્લેલિસ્ટમાં જશો તો તમે જ્ઞાન સાધનાનું ફોલ્ડર તમને દેખાશે, તેમાં તમને મળી શકશે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે કરીએ. તો શરૂ કરતા પહેલાં મારી ચેનલને જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો, જેથી અગાઉ જેટલા પણ વિડીયો આવશે તો તમારા સુધી પહોંચશે. બરાબર. નંબર એક, કવિ. અહીંયા કવ લખાયું છે, આપણે તેને કવિ સમજવું, પ્રિન્ટ મિસ્ટેક છે. કવિ અહીંયા કસે લખાયું છે, કિસે. કવિ કિસે સબસે તાકાત વાલા માનતે હૈ? તો જવાબ આવશે ઓપ્શન બ, ઈશ્વર કો. નંબર બે, હમ દુનિયા મેં કિસકી મરજી સે આએ હૈ? અહીંયા કસકી છે તો થોડું ધ્યાન રાખજો. બરાબર, પ્રિન્ટ મિસ્ટેક થઈ ગઈ છે. તો આ બધું જે છે એ આપણા ધોરણ 7-8ની અંદર જે બધું આવી ગયું છે હિન્દીની અંદર કોર્સ પ્રમાણેનું પૂછેલું છે. તો ચાલો, તો જવાબ આવશે નંબર બેમાં અ, ખુદા. નંબર ત્રણ, હમે ખુદા કી રહમત સે ક્યા મિલા હૈ? જવાબ આવશે ક, શરીર ઓર પ્રાણ. નંબર ચાર, કવિ ચાહતે હૈ કે ખુદા હમ સબ પર ખાલી જગ્યા રખે? તો જવાબ આવશે બ, નજર. અહીંયા આપણને એક પાઠ કે કવિતા છે તેના આધારે બધું પૂરવાનું છે. કવિ કિસકે સામને સર ઝુક કર ખડે હૈ? તો જવાબ આવશે ક, માલક, એટલે કે માલિક. અહીંયા ભૂલ થઈ ગઈ છે, માલિક. અહીંયા જ્યાં પણ રસવાઈ આવે છે ત્યાં રસવાઈ કરેલી નથી એટલે ભૂલ થઈ ગઈ છે. તો જ્યાં તમને થોડી સ્પેસ દેખાશે તો ત્યાં દરેકની અંદર તમે રસવાઈ સમજી લેજો. બરાબર, અહીંયા ભૂલ થઈ ગઈ છે એટલે. ચલો નંબર છ, ઈસાઈ ધર્મ કે લોગ પ્રાર્થના કરને કે લીએ કહાં જાતે હૈ? તો જવાબ આવશે બ, ચર્ચ. પારસી ધર્મ કે લોગ પ્રાર્થના કરને કે લીએ કહાં જાતે હૈ? જવાબ આવશે ઓપ્શન અ, અગિયારી. નંબર આઠ, ગુરુદ્વારા મેં કિસ ધર્મ કે લોગ પ્રાર્થના કરતે હૈ? તો જવાબ આવશે ઓપ્શન ડ, સખ, એટલે કે ગુજરાતીમાં કહીએ તો શીખ. નંબર નવ, તેરી મરજી સે એ માલિક હમ ઇસ ખાલી જગ્યા મેં આએ હૈ? તો જવાબ આવશે ઓપ્શન બ, દુનિયા. હમ ઇસ દુનિયા મેં આએ હૈ. નંબર દસ, બક્ષિશ શબ્દ કા સમાનાર્થી શબ્દ નહીં હૈ? તો બક્ષિસ એટલે કે આપણને કોઈને ઇંગ્લિશમાં કહીએ તો ગિફ્ટ આપીએ, બરાબર, કોઈને ભેટ આપીએ. તો અહીંયા છે ભેટ, ક્ષમા કરના, મુશ્કેલ, ઉપહાર. વિદ્યાર્થી મિત્રો, તો ભેટ અને ઉપહાર અને ક્ષમા કરના, એ તીનો બક્ષિસ હૈ. કભી કભી હમ બક્ષિસ મેં કિસી કો ક્ષમા કરતે હૈ તો યે ભી કિસી કે લીએ બક્ષિસ કહેલાતી હૈ. ઇસીલીએ જો મુશ્કેલ હૈ ઓપ્શન ક, યે હમારા આન્સર આયેગા, ક્યું વો બક્ષિસ કા સમાનાર્થી નહીં હૈ. નંબર ગ્યારહ, શબ્દકોશ કે ક્રમ સે પહેલા શબ્દ કૌન સા હૈ? તો હમે અગર પ્રથમ શબ્દ ઢૂંઢના હૈ તો હમે અગર સબસે પહેલે કહે તો આન્સર આયેગા ઓપ્શન બ, ક્ષમતા. અગર આપણે ગુજરાતી પ્રમાણે કહીએ તો ક્ષ એ આપણે એમ તો છેલ્લે લખીએ છીએ, પરંતુ વિદ્યાર્થી મિત્રો, ક્ષ એક કની પછી આવશે, કારણ કે તેનો જોડાણ છે. આથી ક્ષ એ ક બાદ આપણે આવશે. જેમ કે અહીંયા કોઈ
क्षमता पछी क परथी कोई हतुं तो सौथी पहेला क आवे अने एना पछी क्षमता आवे कारण के क पछी ककावारी क्रम लईए हिंदी ककावारी क्रम तो तेमां क्ष आवे छे आथी जवाब आवशे ऑप्शन बी क्षमता। नंबर 12 शब्द कोष के क्रम में अंतिम शब्द कौन सा है तो जवाब आवशे ऑप्शन बी सुख कारण के अहीं डॉक्टर क्षमा एक क्ष तो मैं तमने कही दीधु अने अहीं सुख शांति रह्यु छे तो अहीं जे शांति छे जे सरल शरणाईनो छे आथी सौथी पहेला सुख आवशे। नंबर 13 किताब शब्द का वचन परिवर्तन क्या होगा विद्यार्थी मित्रों वचन परिवर्तन अने लिंग परिवर्तन नी अंदर खूब ज ध्यान राखशो बराबर वचन परिवर्तन अंदर आपणे एक वचन में बहुवचन फेरवानुं छे अथवा बहुवचन में एक वचन अने लिंग पूर्व जयरे लिंग परिवर्तन आए तरह स्त्रीलिंग में पुल्लिंग ने पुल्लिंग में स्त्रीलिंग में फेरवानुं छे तो वचन परिवर्तन में तो आपणे एक वचन आप्युं छे कि किताब तो एक किताब छे एनी जगह आपणे घणी बधी किताब ने लेखवी छे तो आपणे कहीशुं किताबे आथी जवाब आवशे ऑप्शन अ किताबे। आगळ नंबर 14 वस्तु शब्द का वचन परिवर्तन क्या होगा तो विद्यार्थी मित्रों जो अहीं वस्तुए अहीं पण वस्तुए आ जो के ए ए अई वंचे छे वस्तु अई वस्तुए वस्तुओ तो वस्तु तो गुजराती थई गयो तो आवशे नहीं हवे मेन आपणे जोवानुं ब पण वस्तु अई थई गयुं तो अ अने ब सॉरी अ अने क तो विद्यार्थी मित्रों तमारे खास ध्यान राखवानुं के कोई पण हिंदी शब्दनुं ज्यारे पण आपणे वचन परिवर्तन करीए छीए त्यारे आपणे ए प्रत्यय तो मोटे भागे लगाड़ीए ज छीए तो ज्यारे लगाड़ीए छीए त्यारे आपणे तेन पर अनुस्वार करवानो आथी जवाब आवशे क वस्तुए। आपणे 13મા પ્રશ્નમાં પણ કિતાબ હતું તો કિતાબમાં કિતાંબે અહીંયા કિતાબે બમાં છે કે જેમાં અનુસ્વાર નથી છતાં એ ખોટો છે આપણે શુદ્ધ જોડને જોઈએ તો જવાબ આવશે ઓપ્શન કિતાબે બરાબર અનુસ્વાર આવશે તે જ રીતે નંબર 14માં પણ જવાબ આવશે ક ચલો તે જ રીતે નંબર 15 દરવાજે શબ્દ કા વચન પરિવર્તન ક્યાં હોગા તો અહીંયા ઓલરેડી બહુવચન આપ્યું છે એક વચનમાં ફેરવવાનું છે તો દરવાજે એટલે કે બહુ જ સારે દરવાજે और हमें कहना है एक वचन यानी कि एक दरवाज़ा तो हम कहेंगे दरवाज़ा तो इसीलिए हमारा आंसर आएगा ड दरवाज़ा। अगर यहाँ बहुवचन में से एक वचन में हमें परिवर्तित करना है तो हम फिर उसमें अनुस्वार नहीं लगाएंगे दरवाज़ा नहीं करेंगे। फिर आगर नंबर 16 रुपया शब्द का वचन परिवर्तन क्या होगा तो जवाब आवशे अ रुपये। नंबर 17 स उपसर्ग का उपयोग करके कौन सा शब्द बनता है तो जवाब आवशे अ सकाम। नंबर 18 कु उपसर्ग का उपयोग करके कौन सा शब्द नहीं बनता तो जवाब आवशे ब समीर सॉरी कुसुंग। आगळ नंबर 19 नी प्रत्यय का उपयोग करके कौन सा शब्द बनता है तो विद्यार्थी मित्रों जवाब आवशे ड शेरनी। नंबर 20 ता प्रत्यय का उपयोग करके कौन सा शब्द बनता है तो विद्यार्थी मित्रों जवाब आवशे ऑप्शन बी चलता। आगर नंबर 21 रमजान ईद के दिन मुसलमान लोग कहाँ जाते हैं तो जवाब आवशे क ईदगाह। आगर नंबर 22 हामिद के पिता की मृत्यु कैसे हुई थी तो जवाब आवशे ऑप्शन ए हैजे से। नंबर 23 मोहम्मद कौन सा खिलौना खेलता था तो जवाब आवशे ब सिपाही। नंबर 14 नूरे ने मेले में से क्या खरीदा तो जवाब आवशे ऑप्शन ड राजा। नंबर 25 सॉरी वकील। नंबर 25 हामिद को अपने किसने यहाँ भूल थी गई बराबर किसने अपना साथी बनाया तो जवाब आवशे क महमूद।
આગળ બેડા પાર લગાના મુહાવરે કા ક્યા અર્થ હોતા હૈ? તો એ મુહાવરેનું અર્થ આપવાનું છે, તો જવાબ આવશે ઓપ્શન એ સંકટ સે બચના. નંબર 27, ગલે મલના મિલના મુહાવરે કા અર્થ ક્યા હોતા હૈ? તો જવાબ આવશે કમ પ્રેમ સે ભેટના. આપણે કહીએ છીએ ને કે ગલે મિલના યાની કે ગલે લગાના પ્રેમ સે ભેટના. નંબર 28, દિલ બેઠ જાના મુહાવરે કા અર્થ ક્યા હોતા હૈ? તો જવાબ આવશે ઓપ્શન ક મર જાના. નંબર 29, છાતી પીટ લેના મુહાવરે કા અર્થ ક્યા હોતા હૈ? જવાબ આવશે ઓપ્શન બે, દુઃખ પ્રગટ કરના. આગળ જીસે ગિના ન જા સકે, જીસે ગિના ન જા સકે શબ્દ સમૂહ કે લીએ એક શબ્દ ખાલી જગ્યા હૈ? તો જવાબ આવશે ઓપ્શન અ, અનગિનિત. નંબર 31, ધનકા દેવતા શબ્દ સમૂહ કે લીએ એક શબ્દ કૌન સા હૈ? જવાબ આવશે ક સ્નેહ, ઇન્દ્ર. જો ધન કે દેવતા હૈ ઉસે ઇન્દ્ર કહેતે હૈ. નંબર 32, શીતલ શબ્દ કા સમાનાર્થી શબ્દ કૌન સા હૈ? જવાબ આવશે અ, ઠંડા. શીતલ યાની ઠંડા, હમ કભી યે ભી કહેતે હૈ શીતલ પે, યાની કે ઠંડા પીના. નંબર 33, ગરીબ શબ્દ કા સમાનાર્થી શબ્દ કૌન સા હૈ? જવાબ આવશે ઓપ્શન ક, દિન. દેખો યહાં બ મેં જો દિન હૈ વો રસવઈ વાળા દિન હૈ, ઓર ક મેં જો દિન હૈ વો દીર્ઘઈ વાળા દિન હૈ, લેકિન બ વાળા જો દિન હૈ વો ઉસકા અર્થ હોતા હૈ, એનો અર્થ થાય છે દિવસ. અને જે ક વાળું જે દીર્ઘઈ વાળું દિન છે તેનો અર્થ થાય છે ગરીબ, બરાબર? તો જવાબ આવશે ઓપ્શન ક, દિન. જો તમે બ કરશો તો તે ખોટું પડશે. નંબર 34, અંધકાર શબ્દ કા સમાનાર્થી શબ્દ કૌન સા હૈ? તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે બ, તમસ. તમસ યાની અંધકાર. નંબર 35, પુરાણી શબ્દ કા વિરોધી શબ્દ કૌન સા હૈ? તો જવાબ આવશે, જો વિદ્યાર્થી મિત્રો અહીંયા અમાં પણ નહીં છે કમાં પણ નહીં છે, બંને વંચાશે નહીં, પણ જવાબ આવશે ક, નહીં. નહીં આ રીતે નહીં પણ નહીં આ ય લખાશે, આથી જવાબ આવશે ક, નહીં. નંબર 36, હામિદ કે સાથી કહાં શરબત પી રહે થે? તો જવાબ આવશે ક, સબીલ પર. નંબર 37, ઈદગાહ એકમ કા સાહિત્ય પ્રકાર ક્યા હે? જવાબ આવશે અ, કહાની. નંબર 38, ઈદગાહ એકમ કે લેખક કા નામ ક્યા હે? તો જવાબ આવશે ક, પ્રેમચંદ. નંબર 39, હામિદ કે પાસ કિતને પૈસે થે? જવાબ આવશે બ, 3 પૈસે. નંબર 40, બહાર પૈસા કિસકે પાસ હૈ? જવાબ આવશે ક, મહમૂદ. નંબર 41, સુનિતા વિલિયમ્સ અમદાવાદ કબ પહોંચી? જવાબ આવશે ઓપ્શન અ, 20 સપ્ટેમ્બર. નંબર 42, પ્રથમ મહિલા અંતરિક્ષ યાત્રી હોને કા સન્માન કિસકો મિલા? તો જવાબ આવશે ક, કલ્પના ચાવલા. નંબર 43, સુનિતા વિલિયમ્સ કા ગુજરાત કે કિસ શહેર કે સાથ સંબંધ જુડા હૈ? તો જવાબ આવશે ક, મહેસાણા. વિદ્યાર્થી મિત્રો આજે તમે જોઈ રહ્યા છો તે ભાગ એક છે, જેની અંદર આપણે 60 જેટલા પ્રશ્નોનું સોલ્યુશન કરશું, પરંતુ આગળ પણ હજી આપણે ભાગ 2, ભાગ 3 તે બનાવવાના છે. આથી હજી એકવાર કહું છું, જો તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો, તે જો રેડમાંથી બ્લેક થશે, પછી જો બ્લેક થયેલું જ હોય તો તમે કરવાની જરૂર નથી. આગળ, સુનિતા વિલિયમ્સે બચપન મેં કબ સંકલ્પ લિયા થા? તો જવાબ આવશે ઓપ્શન બ, 6 સાલ. નંબર 46, સુનિતા વિલિયમ્સને બચપન મેં કિસે દેખકર સંકલ્પ લિયા? તો જવાબ આવશે અ, નીલ આર્મસ્ટ્રોંગ.
नंबर 47 अंतरिक्ष यात्री कार्यक्रम में सुनीता विलियम्स का चयन कब हुआ? तो जवाब आवशे ड 1998। नंबर 48 अंतरिक्ष यात्री कार्यक्रम में सुनीता विलियम्स का चयन कितने प्रयास के बाद हुआ? तो जवाब आवशे ब 2। नंबर 49 सुनीता ने अंतरिक्ष में पृथ्वी के कितने चक्कर लगाए? जवाब आवशे ड 2967। नंबर 50 सुनीता अंतरिक्ष में कितने दिन रही? तो जवाब आवशे अ 194। नंबर 51 दिन में दिखाई देने वाला स्वप्न के लिए कौन सा शब्द है? तो जवाब आवशे ब दिवा स्वप्न। नंबर 52 कौन सा शब्द भिन्न है? अहीं अ छे अंतरिक्ष, ब छे अवकाश, अ क छे अवनी, ड छे आकाश। तो जवाब आवशे क अवनी। अंतरिक्ष, अवकाश अने आकाश त्रणेयनो अर्थ आकाश, नभ, गगन ने वधु थाय छे। अथी अवनी ए शब्द अलग पड़े छे। नंबर 53 यादे ताजा होना मुहावरे का अर्थ क्या है? तो जवाब आवशे ब बाते याद आना। आपणे कहीए छीए के यादें ताजा हो गई, बचपन की यादें ताजा हो गई, आपणे घणी वखत एवुं कहीए छीए। तो तेनो अर्थ थाय छे कि बचपननी बधी जे वातो छे तो याद आवी गया छे, हिंदीमां बाते याद आना। नंबर 54 कौन सा शब्द अलग पड़ता है? तो जवाब आवशे ड विक्रम साराभाई। नंबर 55 लिंग परिवर्तन की सही जोड़ कौन सी है? देवर देवराइन, जेठ जेठानी, नौकर नौकराइन, नेता नेत्री। तो विद्यार्थी मित्रों अहीं जवाब आवशे ब जेठ जेठानी। देवर देवरानी होती, देवरानी थाय, बराबर, देवराइन न थाय। नौकर नौकरानी थाय, नौकराइन न थाय। अने नेता तो नेत्रयित्री थाय, सॉरी, नेता तो नेत्री न थाय। चलो आगळ। नंबर 56 लिंग परिवर्तन की कौन से जोड़ सही है? वर वधु नहीं है, बराबर, वर वधु, नर नारी, सेठ सेठ आनी, श्रीमान श्रीमती। तो जवाब आवशे क सेठ सेठ आनी, सेठानी सेठ सेठानी आवे, बराबर, तो आ खोटी छे। जवाब आवशे क सेठ सेठा आनी। नंबर 57 लिंग परिवर्तन की सही जोड़ नहीं है, तो जवाब आवशे ऑप्शन ड करता करती, कारण के स्वामी तो स्वामत्य, कारण कि इंद्र इंद्राणी, बलवान बलवती, पुत्रवान पुत्रवती, त्रण साचा से। तो जवाब आवशे ड। नंबर 58 लिंग परिवर्तन की सही जोड़ कौन सी है? तो जवाब आवशे ऑप्शन अ सास ससुर, कारण के साधु साधी ना आवे, वज्रता वधाती ना आवे, करता करत्री ना आवे। आगळ नंबर 59 लिंग परिवर्तन की सही जोड़ कौन सी है? तो जवाब आवशे अ वधाता वधात्री, बराबर। आगळ विद्यार्थी मित्रों अहीं प्रश्ननी अंदर भूल थई गई छे। अहीं छे लिंग परिवर्तन की सही जोड़ कौन सी है? तो अहीं छे कौन सी नहीं है, कौन सी नहीं है। आथी जवाब आवशे अ वधाता वधात्री। बाकी चायदान तो चायदान, बलवान तो बलवती, અને પુત્રવાન તો પુત્ર વતી, તો આ ત્રણે સાચા છે। આથી કોણ સી નહીં એમ કરીને જવાબ આવશે વધાતા વધત્રી। નંબર 60 અંતરિક્ષ યાત્રા કે કિસ પ્રકાર કી મુશ્કેલે આતી હૈ, કિસ પ્રકાર મે, બરાબર એમ કહી શકાય। નંબર 60 તો એમાં જવાબ આવશે બ સોના। अंतरिक्ष यात्रा में सोने के लिए हमें मुश्किली हो सकती है। तो विद्यार्थी मित्रों अहीं आपणो आ भाग एक पूर्ण थाय छे। हवे आपणे वळी भाग बे भाग त्रण मूकवाना छीए। तो विद्यार्थी मित्रों जो तमने वीडियो गम्यो होय तो तमारे लाइक फरजियात करवानुं छे अने तमारा मित्रों साथे पण शेर करी लो जेथी तेओ पण ભણી શકે। चलो थैंक यू एंड बाय बाय।